સુરતના વરાછા મેઇન રોડ પર એક રિક્ષામાં બાળકોને ઠૂસી ઠૂસીને ભર્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો રિક્ષામાં લટકતા જોવા મળે છે. જો બાળકોને કંઈ પણ થશે તો જવાબદાર કોણ અને આરટીઓના નિયમોનું શું તેવો સવાલ ઉઠી રહ્યો છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા મૂકવા માટે સ્કૂલ વાન કે રિક્ષા બંધાવતા હોય છે, પરંતુ હાલમાં વાયરલ થયેલો વિડીયો ખૂબ જ ચોંકાવનારો છે. સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મેઇન રોડ પર રિક્ષા પસાર થઈ રહી છે અને તે રિક્ષામાં વિદ્યાર્થીઓને ઠૂસી ઠૂસીને બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, વિદ્યાર્થી ચાલુ રિક્ષામાં લટકતા પણ જોવા મળ્યા હતા, તેમજ ડ્રાઈવરની આસપાસ પણ બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા. જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે. મહત્વનું છે કે શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી હતી, પરંતુ સમયની સાથે કડકાઈ ગાયબ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે. બે દિવસ પહેલા જ ડિંડોલી વિસ્તારમાં એક રિક્ષામાં વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેસીને રિક્ષા ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને રિક્ષા ચાલકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક સ્કૂલ રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત.